અહીં આપણી પાસે પાંચ ઘાત બહુપદી છે અને તેના આપણે વાસ્તવિક શૂન્ય શોધવાના છે આથી વાસ્તવિક શૂન્ય શોધવા માટે આપણી પાસે પી ઓફ એક્સ ઇક્વલ ટુ ઝીરો હોવું જોઈએ એક્સ ની કિંમત આ બહુપદીમાં મૂકતા જો આપણને ઝીરો મળશે તો તે આપણું વાસ્તવિક શૂન્ય થશે અહીં તેને આપણે અંદાજિત બહુપદી લઈને સમજીએ તો આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે અંદાજિત બહુપદીનું આલેખન કરીએ

અહીં આપણે બધી કિંમતો x અક્ષ પર લીધી છે અને તેથી આપણે જાણવા માંગીએ છીએ કે x અક્ષને કેટલા બિંદુ આગળ છેદે છે તથા સૌથી ઓછી કિંમત ધરાવતું x અક્ષનું છેદ બિંદુ શોધવાનું છે આપણે આ બધા પ્રશ્નો આ બહુપદીને લઈને ઉકેલીએ તો સૌપ્રથમ p of x equal to 0 લઈએ આથી આના બરાબર 0 થશે આપણે જાણીએ છીએ કે બહુપદીના બધા પદ x વડે વિભાજિત છે આથી એક્સ ને આપણે સામાન્ય અવયવ લઈએ આથી એક્સ ને સામાન્ય અવયવ લઈએ તો એક્સની ચાર ગાતનો ઝીરો મળે હવે આપણે જોઈ શકીએ કે આપણી પાસે બે ઘાત વાળા બે પદ છે આથી તેને આપણે સમૂહની રીતે એટલે કે ગ્રુપિંગ કરીને ઉકેલીએ તો આ એક સમૂહ લઈ લઈએ અને આ બીજો સમૂહ લઈએ હવે આના બરાબર એક્સ ગુણ્યા આ બંને માંથી આપણે એક્સના વર્ગને સામાન્ય લઈએ તો એક્સનો વર્ગ ગુણ્યા x નો વર્ગ વધતા નવ મળે તે જ રીતે આ બંને પદમાંથી આપણે માઇનસ બે ને સામાન્ય અવયવ લઈએ તો માઇનસ બે ગુણ્યા એક્સનો વર્ગ વધતા નવ મળે આ રીતે આપણે આને સમૂહની રીતે ઉકેલી શકીએ હવે આપણે જોઈ શકીએ કે આ બંને પદમાં એક્સનો વર્ગ વધતા નવ સામાન્ય મળે છે આથી આના બરાબર એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ વધતા નવ ગુણ્યા એક્સનો વર્ગ ઓછા બે મળે હવે આના બરાબર એક્સ ગુણ્યા એક્સનો વર્ગ વધતા નવ ગુણ્યા આ એક્સનો વર્ગ ઓછા ને આપણે એક્સ વત્તા વર્ગમૂળમાં બે ગુણ્યા એક્સ ઓછા વર્ગમૂળમાં બે લખી શકીએ અને આ આખા પદ બરાબર ઝીરો હવે આ આખા પદ બરાબર ઝીરો ક્યારે હોઈ શકે જો એક્સ ઇક્વલ ટુ ઝીરો હશે તો આખો પદ બરાબર ઝીરો થશે હવે એક્સ સ્ક્વેર એટલે કે એક્સ નો વર્ગ વત્તા નવ બરાબર ઝીરો ક્યારે હોઈ શકે આપણે બંને બાજુ આપણે બંને બાજુ નવ ને બાદ કરીએ તો એક્સનો વર્ગ બરાબર માઇનસ નવ મળે આપણે જોઈ શકીએ કે આ આપણને વાસ્તવિક શૂન્ય મળતું નથી આથી લખીએ વાસ્તવિક વાસ્તવિક શૂન્ય ન મળે આ જ રીતે શું એક્સ વત્તા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો હોઈ શકે હવે આને ઉકેલવા માટે આપણે બંને બાજુ વર્ગમૂળ બે મળે બંને બાજુ વર્ગમૂળ બે ને ઉમેરીએ તો એક્સ બરાબર વર્ગમૂળમાં બે મળે આ રીતે આપણે શૂન્ય શોધી શકીએ આ એક્સ બરાબર ઝીરો એક શૂન્ય હોઈ શકે તે જ રીતે એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં બે એક શૂન્ય હોઈ શકે અને આ x બરાબર વર્ગમૂળમાં બે પણ શૂન્ય હોઈ શકે આથી શૂન્ય આપણને ઝીરો માઇનસ વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં બે મળે અને તે એક્સ અક્ષ ને ત્રણ બિંદુ આગળ છેદે છે હવે સૌથી ઓછી કિંમત ધરાવતું એક્સ અક્ષ નું છેદ બિંદુ કયું છે તો આપણે જોઈ શકીએ કે એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં બે એ સૌથી ઓછી કિંમત ધરાવે છે તમે આને બીજી રીતે પણ ઉકેલી શકો આ બંનેની સરવાળો અથવા બાદબાકી કરીને ઉકેલી શકો અહીં મેં વોલફ્રેમ આલ્ફામાં આ બહુપદી માટેનો ગ્રાફ દોર્યો છે જો પાંચ ઘાત વાળી બહુપદી હોય તો આપણને પાંચ શૂન્યો મળે પરંતુ આપણે જોઈ શકીએ કે અહીં આપણને ત્રણ વાસ્તવિક શૂન્યો મળે છે અને આ આપણને કાલ્પનિક શૂન્યો મળે છે આ ગ્રાફમાં તમે જોઈ શકો કે આપણને ત્રણ વાસ્તવિક શૂન્યો મળે છે જે x શખ્સને છેદે છે આથી ની આ કિંમત આગળ આપણને વાય બરાબર ઝીરો મળે છે